ભરૂચ નગરસેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરીની બહાર જ જનતા સભાનું આયોજન કર્યું હતું. આ સમયે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. કોરોના મહામારી વચ્ચે ભાજપ શાસિત ભરૂચ નગરસેવા સદન દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી ન હતી, જેના પગલે વિપક્ષો શાસકોને 72 કલાકનું અલ્ટિમેટમ આપી સામાન્ય સભા ન બોલાવે તો જનતા સભા બોલાવવાની ચીમકી આપી હતી. આ તરફ શાસકોએ સર્ક્યુલર ઠરાવ ફેરવી એજન્ડા મંજૂર કરાવ્યા હતા. વિપક્ષે કરેલ જાહેરાત અનુસાર આજરોજ વિપક્ષના સભ્યો અને કોંગ્રેસના કાર્યકરો કેટલાક સ્થાનિક લોકો સાથે નગરપાલિકા કચેરી પર જનતા સભા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે નગરપાલિકા કચેરીનો ગેટ બંધ કરી દઈ તેઓને અંદર પ્રવેશવા દીધા ન હતા. આ બાબતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં વિપક્ષના સભ્યો કચેરી બહાર જ બેસી ગયા હતા અને જનતા સભા શરૂ કરી હતી. માત્ર ગણતરીની મિનિટ ચાલેલ જનતા સભા બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે શાસકો તેઓની નિષ્ફળ કામગીરીના કારણે લોકોના રોષ પારખી ગયા હતા. આથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જનતા સભામાં ઘણા પ્રશ્નો આવ્યા છે જેનું નિરાકરણ લાવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા હવે દરેક વોર્ડ અને સોસાયટીમાં જનતા સભા કરવાની જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકાના શાસક પક્ષને બીજી વાત કહેવા માંગે છે કે આજે તમે જનતા સભા અમને કરતા રોકેલા છે, તો બી અમે અમારા જે કંઈ બી લોકો આવેલા લોકોના પ્રશ્ન લઈને એમની પ્રશ્નથી જનતા સભા કરેલી છે. જે તમે આજે જનતા પર પોલીસ દમનનો પ્રયોગ કરેલો છે, આ જ જનતા સભા હવે દરેક વોર્ડમાં, દરેક શૈલીઓમાં, દરેક ગલીઓમાં, દરેક સોસાયટીઓમાં જઈને અમે જનતા સભા કરીશું અને જનતાના પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્ન કરીશું. તમે તો તમારી જે વિકાસની, ઝીરો વિકાસ, મીંડું વિકાસની જે કામગીરી છે આગળ વધારો. અમે જનતાના પ્રશ્ન લઈને, જનતાના સમસ્યા લઈને આગળ વધીશું. આ તરફ નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સામાન્ય સભા નથી બોલાવી, જો કે સર્ક્યુલર ઠરાવ થકી ₹8 કરોડના વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસે ચૂંટણી નજીક છે માટે હાઈલાઈટ થવું છે, આથી આ પ્રકારના સ્ટંટ કરે છે. નગરપાલિકામાં જનતા સભા કરીશું. નગરપાલિકામાં સભા બોલાવવાનું કામ ફક્ત અને ફક્ત પ્રમુખ જ કરી શકે છે. નગરપાલિકાએ સર્ક્યુલર ઠરાવ કરેલો છે, એમાં વિકાસના કામો લીધા છે. લગભગ 8 કરોડથી પણ વધુના વિકાસના કામો છે. આજે તેઓએ જે જનતા સભા બોલાવી એમાં ગણ્યા ગાંઠિયા એમના જે કાર્યકર્તા હોય તે હતા, અને સભ્યોની વાત કરીએ તો પૂરેપૂરા 12 સભ્યો પણ હાજર ન હતા. એમને આ સભા બોલાવવાનું 5 વર્ષ પછી યાદ આવ્યું. અત્યાર સુધી કોઈ જનતાના પ્રશ્નો ન દેખાયા. આ આગામી ઇલેક્શન છે એને ધ્યાનમાં રાખીને જ આ બધું કરે છે. બીજી એક વાત કરું તો વિકાસના કામમાં હર હંમેશ એમનો વિરોધ હોય છે. એમને ફક્ત ને ફક્ત હાઈલાઇટ થવાની જ વાત હોય છે, બીજી કોઈ વાત હોતી નથી. વિકાસમાં મીંડું ને વિરોધ કરવાનો હોય તો પહેલાં બસ આ જ એમનું કામ છે.